ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? જો આપણે ધોરણ 3 હિન્દી વિષયમાં ભણવાનું છે, બરાબર? હિન્દી વિષયમાં આપણે 24 થી 22 તક ભણી ચૂકે હે. 14 થી 22 પાઠ આપણે ભણી ગયા છે, બરાબર? આપણે સમજી લીધા છે. હવે આ વિડીયોમાં આપણે પાઠ 23 ભણવાનું છે. પાઠ 21 અને 22ની નોટની PDF બાકી છે, જે એક સાથે આપણે મોકલીશું, બરાબર? તો જુઓ, પાઠ 22 કામ કરો, જેને ગુજરાતીમાં પણ કામ કરો એવું જ કહેવાશે. ખાલી એના અક્ષરો બદલાશે લખવામાં, કે હિન્દીના અક્ષર અલગ હોય અને ગુજરાતીના અક્ષર અલગ હોય, એટલે બરાબર. જુઓ, ચોપડીમાં પાઠ 23 કામ કરો, જેને ગુજરાતીમાં પણ કહેવાશે કામ કરો. એટલે બધાના અલગ અલગ કામ હોય છે. કુદરતી વસ્તુની વાત બતાવી છે આ પાઠમાં, બરાબર? કે સૂરજનું કામ, વાદળનું કામ, તારાનું કામ કેવા હોય છે એ રીતે. સૂરજ, બરાબર, સૂરજ ઉગે છે તો જ દિવસ થાય છે, અને કેટલો ખતરનાક ચમકે છે, પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે. જો સૂરજ ઊગતો જ ના હોત તો દિવસે પણ અંધારું જ હોત, બરાબર? તો આપણા બધા કામ અટકી જાત, આપણને જીવવાની મજા પણ ના આવત અંધારામાં. એ રીતે બધાના અલગ અલગ કામ છે એ આ પાઠમાં, આ કવિતામાં ભણવાનું છે, બરાબર? તો જુઓ, આપણે પહેલાં કવિતા ગઈએ. સૂરજ કહતા નહીં કિસી સે મેં પ્રકાશ ફેલાતા હું, બાદલ કહતા નહીં કિસી સે મેં પાણી બરસાતા હું, આંધી કહતી નહીં કિસી સે મેં આફત ઢા દેતી હું, કોયલ કહતી નહીં કિસી સે મેં અચ્છા ગા લેતી હું, નાચ દિખા કર ખેતો મેં મોર પ્રાપ્ત કરતા હૈ માન, બાતો સે નહીં કામો સે હોતી હૈ સબકી પહેચાન. બસ, તમને કવિતા ગાવાની સાંભળવાની ગમી હશે, બરાબર? તો આ રીતે તમને ખબર તો પડી જ ગઈ કે બાદલ, સૂરજ, મોર, કોયલ, આંધી આ બધાની, આ બધાના કામ બતાવ્યા છે, બરાબર? આંધી એટલે તૂફાન, વાવાઝોડું, એ વસ્તુનું શું કરે છે એ બધું અહીંયા કવિતામાં ભણવાનું છે. જુઓ, તમે પણ આવી રીતે ગઈને પ્રેક્ટિસ કરી શકો છો. હવે આપણે કવિતા સમજીએ. તો જુઓ, હવે કવિતા ગાઈ, હવે એની સમજૂતી જોઈ લઈએ. ચિત્રમાં પણ ધ્યાનથી જોજો તમે. પહેલાં છે, જુઓ, સૂરજ કહતા નહીં કિસી સે મેં પ્રકાશ ફેલાતા હું, બરાબર? સૂરજ એટલે સૂર્ય. નીચે ચોપડીમાં તમે જોડેલે ચોપડીમાં શબ્દાર્થ આપ્યા છે, સૂરજ ને બીજું શું કહેવાય એમ, તો સૂર્ય અને ભાનુ, બરાબર? એનું ગુજરાતી થાય સૂર્ય અને ભાનુ. ભાનુ એ સમાનાર્થી શબ્દ છે સૂરજનો, બરાબર? સૂરજ કહતા નહીં કિસી સે મેં પ્રકાશ ફેલાતા હું, એટલે કે સૂર્ય કોઈને કહેતું નથી કે હું પ્રકાશ આપું છું, બરાબર? આખી જ દુનિયામાં પ્રકાશ ફેલાવવાનું કામ કોણ કરે છે? સૂર્ય, બરાબર? આપણે ઘરમાં લાઇટ હોય તો એ લાઇટ ઘરમાં અજવાળું આપે છે, બધે બહાર આપી શકતું નથી. પણ સૂર્યનો પ્રકાશ એવો છે કે આટલી મોટી દુનિયાને એ પ્રકાશ આપે છે, પણ ક્યારેય કોઈને કહેતું નથી કે હું આટલું મોટું કામ કરું છું, બધાને પ્રકાશ આપું છું, બરાબર? એટલે સારા કામ કરીએ છીએ એ આપણે કંઈ એનો ઢંઢેરો પીટવાનો નથી હોતો કે કોઈને કહેવાનું હોતું નથી એમ. આપણે આપણી જાતે સારા કર્મો કરતા રહેવાનું હોય છે, એવું પણ આ કવિતામાં આપણને શીખવા મળે છે. આગળ જુઓ, બાદલ કહતા નહીં કિસી સે મેં પાણી બરસાતા હું. જો અહીંયા ચિત્રમાં છે, પહેલાં સૂરજનું ચિત્ર અહીંયા છે જ, બરાબર? હવે બાદલની વાત છે, તો બાદલ એટલે કે વાદળ, બરાબર? વાદળ ઉપર આપણે તમને દેખાય જ છે કે એ પાણી પાણી બરસાતા હું, એટલે વરસાદ પડે છે ઉપર વાદળમાંથી જ પડે છે, બરાબર? વાદળો બંધાય છે ત્યારે વરસાદ પડે છે, પણ એ ક્યારેય કહેતો નથી કે હું બધાને પાણી આપું છું, મેં પાણી બરસાતા હું, એટલે કે પાણી પાણી વરસાવું છું. પાણીનું ગુજરાતી શું થશે? પાણી. ત્યાર પછી પાણીને બીજું શું કહેવાય? તો જળ અને નીર. જળ અને નીર પણ કહેવાય. શબ્દાર્થમાં છે, આપણે શબ્દાર્થ નોટમાં લખવાના છે, બરાબર? ત્યાર પછી જુઓ, એટલે મતલબ વાદળ કોઈને કહેતું નથી કે હું પાણી વરસાવું છું, એટલે કે હું વરસાદ આપું છું. વરસાદ કેટલો મહત્ત્વનો છે, બરાબર? વરસાદ વગર
પાણી મળે ના તો આપણે જીવી પણ શકતા નથી. બધા જ સજીવોને, દુનિયા પર બધા જ સજીવોને પાણીની એટલી જરૂર હોય છે. ને એવું પાણી આપણને ક્યાં મળે, ક્યાંથી મળે છે? વરસાદથી. ને વરસાદ ક્યાંથી વરસે છે? વાદળમાંથી. આટલું મોટું કામ વાદળ કરે છે પણ કોઈને જણાવતું નથી, એમ કહેવા માગે છે. ત્યાર પછી જુઓ, આંધી કહતી નહીં કિસી સે મે આફત ઢા દેતી હું. આંધી, આંધી એટલે વાવાઝોડું, તમને ખબર છે બરાબર. સામાન્ય પવન આવતું હોય એવું નહીં, પણ એકદમ વાવાઝોડું આવતું હોય બરાબર, વંટોડ જેને કહેવાય, કે ઝાડ પડી જાય છે, હલકા અમુક ઘર પણ પડી જાય છે, આ બધું જે વધારે તોફાન આવે છે એને આંધી કહેવાય. વધારે પડતું વાવાઝોડું હોય, તોફાન આવી જાય, તેને આંધી કહેવાય છે. તો એ આંધી કહેતી નથી કે મેં આફત ઢા દેતી હું. આફત ઢાના એટલે આ શું છે, મુહાવરો છે, મતલબ રૂઢિપ્રયોગ છે, ગુજરાતીમાં આવે છે રૂઢિપ્રયોગ, એ રીતે મુહાવરો. આફત ઢાના એટલે ઉપદ્રવ મચાવના, એટલે બધું વેર વિખેર કરી નાખે છે બરાબર, ખૂબ જ નુકસાન કરે છે જ્યારે આંધી આવે છે ત્યારે. અહીંયા ચિત્રમાં બતાવ્યું છે, આ જે ગોળ ગોળ વાદળો બતાવ્યા છે એ આંધીનું નિશાન છે. તમને ખબર હશે, કાળા કાળા વંટોળ થઈ જાય, એકદમ પવન આવતા હોય, ઝાડ હલતા હોય, અમુક ઝાડો પડી પણ જાય છે બરાબર, દોઢાકરને નુકસાન થાય, આ બધું આંધી છે. ઘણાના ઘર પડી જાય, ઘણું બધું નુકસાન થાય, તો એ ઉપદ્રવ મચાવી દે છે. એટલે આંધી કોઈને કહેતી નથી કે હું આવવાની છું તો બચીને રહેજો બરાબર, એને જે કરવું છે એ કરી જ નાખે છે. આગળ જુઓ, આગળ જુઓ. કોયલ કહતી નહીં કિસી સે મેં અચ્છા ગા લેતી હું બરાબર. એટલે કોયલ છે, કોયલ પક્ષી છે, તમને ખબર જ છે બરાબર, કે જે બહુ સારું ગાય છે, એનો અવાજ ખૂબ મધુર હોય છે, એના અવાજ માટે ઓળખાય છે. પણ એ કોઈને કહેતી નથી કે હું સારું ગાઉં છું બરાબર. કોયલ કોઈને પણ કહેતી નથી કે હું સારું ગાઉં છું, પણ એ એનું કામ કર્યા કરે છે બરાબર, એવું કહેવા માગે છે. ત્યાર પછી જુઓ, નાચ દિખા કર ખેતો મેં મોર પ્રાપ્ત કરતા હે માન બરાબર. નાચ, હવે સૌથી સરસ નાચ, નાચવાનું કોનું હોય છે, કયા પક્ષીનું? મોરનું. મોર જ્યારે વાદળ આવે છે, વરસાદ મતલબ ઘેરાય છે, ત્યારે એ વાતાવરણ એને બહુ જ ગમે છે, એટલે એ નાચવા માંડે છે બરાબર. પોતાના પાખ, પોતાની પાંખો ફેલાવીને, ગોળ પાંખો કરીને નાચવા માંડે છે. પણ એ કોઈને કહેતો નથી, એ કોઈને બતાવતું નથી, કે કહેવા નથી જતું કે હું મસ્ત નાચું છું, તમે જુઓ એમ બરાબર. પણ એ જાતે એનું કામ કર્યા કરે છે, અને આપણી નજર પડે તો આપણને જોવાનું ગમે છે. એ રીતે આપોઆપ પોતાના નાચથી એ પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે, કે એને માન મળે છે. બધા બોલે છે કે બહુ સુંદર કળા કરે છે, મોર ખૂબ સરસ નાચે છે બરાબર, બધા એની માટે માન પ્રાપ્ત કરે છે. પણ એ કોઈને કહેવા જતો નથી. એટલે બાતો સે નહીં કામો સે હોતી હૈ સબકી પહેચાન. એટલે ખાલી બોલવાથી નહીં, પણ આપણા કામથી આપણી ઓળખાણ થાય છે, એવું આ કવિતામાં શીખવા મળ્યું છે બરાબર. તમે જો તમે મસ્તી કરતા હોય, તોફાન કરતા હોય તો બરાબર, તો તમારી ઓળખાણ એવી જ પડશે કે આ તો બહુ મસ્તીખોર છોકરો છે, આ બહુ તોફાન કરે છે, કોઈનું માનતો જ નથી બરાબર. ભલે તમે મનથી સારા હો, પણ તમે જે કરો છો કામ, એવી તમારી ઓળખાણ પડશે. એટલે આપણે જો સારા કામ કરવા છે, એટલે ભણવામાં રસ રાખો, પહેલો નંબર લાવો, બધી પ્રવૃત્તિમાં ધ્યાન રાખો, બધાનું માનો, એક આદર્શ બાળક, આપણે આગળનો પાઠ જોઈએ કેવી રીતે આદર્શ બાળક બનો બરાબર, તો એ બધા તમારા કામ છે એ તમને ઓટોમેટિક અહેસાસ અડાવશે, અને બીજાની સામે તમારી ઓળખાણ પણ આવશે. ઓટોમેટિક બધા બોલશે કે હોશિયાર છોકરો છે, બહુ ડાયો છોકરો છે, બહુ પ્રામાણિક છોકરો છે, બહુ આદર છોકરો છે બરાબર. એટલે આપણે કોઈને કહેવાની જરૂર નહીં પડે કે હું હોશિયાર છું, હું આમાં રસ રાખું છું. જો તમે જેવા કામ કરશો, એવી જ તમારી ઓળખ ઊભી થશે બરાબર. એટલે જો આપણે ખરાબ કામો કરીએ તો આપણી ઓળખાણ, આપણી પહેચાન ખરાબ થાય બરાબર. એટલે હંમેશા આપણે સારા કામો કરવા જોઈએ, પછી આપણે કોઈને કહેવું પણ નથી પડતું કે આપણે આ સારું કામ કર્યું છે, એ ઓટોમેટિક દેખાય છે બરાબર. આપણી ઓળખ સાચી જ પડે છે, કોઈને કશું કહેવું પડતું નથી, એવું આ પાઠમાં બતાવવામાં આવ્યું છે બરાબર. તો જો આપણો અહીંયા નીચે જો, હવે આ કવિતામાં શબ્દાર્થ પણ છે. આ કવિતા કોણે લખી છે? મૈથિલી શરણ ગુપ્ત. આ કવિતાના કવિ છે, જે કવિતા લખે છે એને શું કહેવાય? કવિ. ત્યાર પછી જુઓ શબ્દાર્થ એટલે કે અઘરા શબ્દો, શબ્દનો અર્થ. મેં અંદર તમને કવિતામાં સમજાવ્યું હતું જ કે સૂરજ, સૂરજનું ગુજરાતી શબ્દ સૂરજ પણ થાય, અને બીજું શું કહેવાય એને? સૂર્ય અને ભાનુ. ત્યાર પછી છે બાદલ, તો બાદલનો ગુજરાતી શબ્દ શું થશે? વાદળ. ત્યાર પછી છે પાણી, તો એનો ગુજરાતી શબ્દ થશે પાણી, જળ અને નીર. ત્યાર પછી છે આંધી,
આંધી એટલે વાવાઝોડું, મેં તમને સમજાવ્યું હતું જ બરાબર. ત્યાર પછી આફત, એટલે આફત આવી જાય છે મોટી, એટલે એ શું કહેવાય, મુશ્કેલી. અને ત્યાર પછી છે પહોંચાન, એટલે શું કહેવાય એને, ઓળખાણ. બરાબર, મુહાવરો છે એટલે કે રૂઢિપ્રયોગ છે કે આફત ઢાના, તો એનું ગુજરાતી શું થશે, એનો મતલબ કે ઉપદ્રવ મચાના, એટલે ખૂબ જ મુશ્કેલી ઊભી કરે એમ. ઉપદ્રવ એટલે આમથી તેમ બધું કરી નાખે, તેને કહેવાય આંધી. બરાબર, જો હવે અહીંયા કવિતા પતે છે, હવે એનું સ્વાધ્યાય જોઈ લઈએ આપણે. જે સમજાવું એ રીતે તમારે ચોપડીમાં લખવાનું રહેશે. બરાબર, તો જુઓ, જો આગળ સ્વાધ્યાય, તો એમાં પહેલી સૂચના છે ઉચિત ઉત્તર પર સહી કા નિશાન લગાવો, એટલે યોગ્ય ઉત્તર પર ખરાનું નિશાન કરો. બરાબર, તો જે અહીંયા પ્રશ્ન આપ્યા છે એમાં વિકલ્પો આપ્યા છે, એમાં જે સાચો જવાબ હોય એના ઉપર ખરું કરવાનું છે. પહેલો પ્રશ્ન છે પ્રકાશ કોણ ફેલાતા હે, તો અહીંયા છે બાદલ, સૂરજ અને તારી. બરાબર, તો એ જે સાચો જવાબ હોય એ ચોરસમાં ખરું કરવાનું છે, તો જવાબમાં આવશે સૂરજ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે પાણી કોણ બરસાતા હે, તો હવા, ચાંદ અને બાદલ. તો આ ત્રણમાંથી જે સાચો જવાબ હોય એના ઉપર એ ચોરસમાં ખરું કરવાનું, તો જવાબમાં આવશે બાદલ. બરાબર, પાણી બાદલ બરસાતા હે. ત્યાર પછી ત્રીજું છે નાચ કોણ દેખાતા હે, તો મોર, કોયલ અને સાપ. બરાબર, તો જવાબમાં શું આવશે, પહેલું મોર, કે મોર નાચ નાચે છે સરસ રીતે. બરાબર, ચોથું આફત કોણ ઢાતા હે, એટલે મુશ્કેલી કોણ લાવે છે, તો વિકલ્પોમાં જુઓ સૂરજ, બાદલ અને આંધી, તો જવાબમાં શું આવશે, આંધી. એટલે છેલ્લો જે ઓપ્શન છે એ ચોરસમાં આપણે ખરું કરવાનું છે. બરાબર, હવે ત્યાર પછી જુઓ દો, સૂચના નંબર દો, સમાનાર્થી શબ્દ ન હો ઉસ પર વૃત્ત, એટલે કે ગોળ કરો. સમાનાર્થી શબ્દ ન હોય તેના પર વર્તુળ કરવાનું છે. બરાબર, જે શબ્દ સમાનાર્થી ના હોય ખાસ યાદ રાખવાનું છે, એટલે કે દાખલા તરીકે છોકરાને બાળક પણ કહેવાય. બરાબર, એવી રીતે જેમ સૂરજને ભાનુ કહેવાય, સૂર્ય કહેવાય, તો એ સમાનાર્થી શબ્દ જ છે, પણ સૂરજને ચંદ્ર ના કહેવાય, એટલે જો ચંદ્ર ઓપ્શન્સમાં હોય તો ત્યાં ગુણ આવે, કારણ કે એ સમાનાર્થી શબ્દ નથી. એવી રીતે જે સમાનાર્થી શબ્દ ના હોય ત્યાં આપણે ખરું કરવાનું, ગુણ કરવાનું છે. તો જો પહેલાં છે સૂરજ, તો અહીંયા લખેલું છે રવિ, દિનકર અને સોમ, તો સૂરજને સૂર્ય કહેવાય અને ભાનુ પણ કહેવાય. અને અહીંયા છે જુઓ રવિ, તો સૂરજને બીજું રવિ પણ કહેવાય, અને દિનકર, દિનકર એટલે પણ શું થાય, સૂર્ય. પણ અહીંયા છેલ્લે છે સોમ, તો સોમને સૂરજ કહેવાશે નહીં, એટલે ગોળ સેના પર આવશે, સોમ પર આવશે. બરાબર, ત્યાર પછી બીજું જુઓ બાદલ, બાદલ માટે શબ્દ છે મેઘ, નીરજ અને ઘટા. બરાબર, તો મેઘ એટલે વાદળ કહેવાય, વરસાદ આવે એ વાદળ આવ્યા છે એમ, તો એ સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછી નીરજ પર ગોળ આવશે, કારણ કે નીરજ એટલે બાદલ નથી થતું. ત્યાર પછી છે ઘટા, એટલે ઘટા એટલે પણ બાદળ થાય છે. બરાબર, એટલે સમાનાર્થી શબ્દ કયો નથી, નીરજ. આગળ જુઓ પાણી, પાણી એટલે દધી, જલ અને નીર, એમાં જલ એટલે પાણી કહેવાય, નીર એટલે પણ પાણી કહેવાય, એટલે ગોળ સેના પર આવશે, દધી. દધી એ પાણીનું સમાનાર્થી નથી. બરાબર, એટલે દધી પર આવશે કૂળ, દધી પર કૂળ કરવાનું રહેશે. ઓકે, આ રીતે સમાનાર્થી શબ્દ ના હોય ત્યાં ગોળ કરવાનું છે. આગળ જુઓ ત્રીજી સૂચના, સૂચના નંબર ત્રણ, રિક્ત સ્થાન મેં સહી શબ્દ લખો, એટલે ખાલી જગ્યામાં સાચો શબ્દ લખો. બરાબર, મેં અચ્છા ગાતી હું, તો કોણ સારું ગાય છે, તો અહીંયા જોડકા મતલબ અહીંયા જવાબ લખેલા છે સૂરજ, બાદલ, આંધી અને કોયલ, તો એમાંથી સાચો જવાબ શોધીને વચ્ચે ખાલી જગ્યામાં લખવાનું છે, એટલે જવાબમાં શું આવશે, કોયલ. ત્યાર પછી બીજું છે મેં આફત ઢા દેતી હું, તો શું આવશે જવાબમાં, આંધી. બરાબર, આંધી. ત્રીજું મેં પ્રકાશ ફેલાતા હું, તો શું આવશે, સૂરજ. છેલ્લે છે મેં પાણી બરસાતા હું, તો જવાબમાં શું આવશે, બાદલ. સહેલું છે આ જોડકા, તમને આવડે છે. બરાબર, હવે સૂચના નંબર ચારમાં જુઓ શબ્દ કે અંતિમ અક્ષર કો લેકર શબ્દ સીધી બનાવો. બરાબર, એટલે જેમ આપણે અંતાક્ષરી રમે છે એક ગાયન ગઈએ છીએ, છેલ્લો અક્ષર જે આવે એના ઉપર આપણે બીજું ગાયન ગઈએ છીએ, એ રીતે આપણે અહીંયા લખવાનું છે શબ્દના છેલ્લા અક્ષરથી શરૂ કરી શબ્દ સીધી બનાવો. બરાબર, કૌંસમાં આપેલા છે એ શબ્દમાંથી આપણે અહીંયા શબ્દ લખવાના, જેમ કે પહેલું છે પ્રકાશ, એટલે પ્રકાશનો છેલ્લો અક્ષર શું છે, શ, તો જવાબમાં શું આવશે, શહનાઈ.
બરાબર. ત્યાર પછી છેલ્લે છે ઈ, તો જવાબમાં શું આવશે? ઈખ, ખ. બરાબર, હવે છેલ્લે ખ આવ્યું છે એટલે અહીંયા છેલ્લે શું આવશે? ખરલ. બરાબર, એવી રીતે અહીંયા શબ્દની શ્રેણી બનાવવાની છે. બરાબર, આમાં તમને સમજવું પડી જ ગઈ હશે, જેમ સમજાવું એમ તમારે સ્વાધ્યાયમાં લખી દેવાનું રહેશે. તો પણ ના સમજ પડી હોય તો તમે પૂછી શકો છો. આપણો પાઠ અહીંયા પતે છે. ઓકે, બાય, થેન્ક યુ.